સુરતના કરંજ વિસ્તારમાં નાનાભાઈ કાલિદાસ ભટ્ટ શાળામાં વર્ષ બે હજાર ત્રેવીસના ઉપલક્ષે વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ મહાનુભાવો અને વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા હાલમાં ચેત્રી નવરાત્રી ચાલી રહી છે અને તેના આઠમા નોર્થે સુરતના કરંજ વિસ્તારમાં આવેલ નાનાભાઈ કાલિદાસ ભટ્ટ શાળામાં એક વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોમાં રહેલ આંતરિક શક્તિઓ ખીલી ઉઠે અને વિદ્યાર્થીઓ પોતાની કળાનું પ્રદર્શન કરી શકે તે હેતુથી વાર્ષિક ઉત્સવ ઇનામ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શાળાના પટાંગણમાં યોજાયો હતો અને જેમાં વિશેષ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્ય અતિથિ રૂપે દેવનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટના તારાચંદ બાપુ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કલાકૃતિ રજૂ કરી હતી અને બાળકો દ્વારા મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું સાથે સાથે વિશેષ અતિથિ દ્વારા પોતાના સ્વખર્ચે શાળાના બાળકો માટે સ્કૂલ ડ્રેસ સહિતની સામગ્રી ભેટ સ્વરૂપે આપી હતી અને હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને આઠમા અર્થે કાર્યક્રમ યોજીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું સૌથી પહેલા તો હું જી ટીપીએલ અને ગુજરાત ન્યૂઝને જે જોતો હોય એ સૌને હું ખૂબ ખૂબ આજ આઠમના દિવસે પ્રમનવમીના ઉપલક્ષમાં ખૂબને શુભકામનાનો શુભેચ્છા આપું છું અને આજે જ્યારે રામ આઠમને દિવસે આ કાર્યક્રમ સુરત મહાનગરપાલિકાની આ જે પ્રાથમિક શાળા છે એમાં અત્યારે મેં જોયું છે કે નાના નાના છોકરાઓ છે અને એમની જે કલાકૃતિ પણ છે એ પણ જોવા જેવી અને એમના જે ટીચરો એમને જે તૈયાર કર્યા તો એમને પણ હું એ સ્કૂલના શિક્ષકને પ્રિન્સિપાલને ખૂબ ધન્યવાદ આપું છું અને સૌથી પહેલાં અમારા વિજયભાઈ જાલંદરા જે આર એસ એસમાં છે એમના અમારા વિજયભાઈ ના મેન ચેરમેન એમના હસ્તક આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો મારી ઈચ્છા એવી છે કે આજે છોકરું ભણેલું હશે તો એમના મા બાપને મદદરૂપ થશે મારો પરિવાર વર્ષોથી મહારાષ્ટ્ર હોય રાજસ્થાન હોય અનેક જગ્યાએ હું વિદ્યાદાનમાં જ માનું છું અને છોકરાઓને ચોપડા નોટબુક અને એમને યુનિફોર્મ એ વર્ષોથી દેવનારા પરિવાર કરતો આવ્યો છે અને આપણે કોઈ એને ઉપકાર કરવા માટે નથી આવ્યા એ છોકરાઓને પ્રોત્સાહિત કરવા માટે આજે હું અહીંયા આવ્યો છું તો હું આપ સૌનો ખૂબ ખૂબ દેવનારાયણ ભગવાન આપને પણ આગળ વધારે અને અમારા વિજયભાઈ જલંધ્રા મહારાજે ટ્રસ્ટી રામપાલજી રાજુભાઈ ટાંક અમે વર્ષોથી આ સેવા કરતા આવ્યા છે અને એમાં કોઈની ઉપકાર અમે ઉપકાર કરવા આવ્યા નથી ચૈત્રી નવરાત્રિના આઠમા નોરતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ કવિ નાનાભાઈ ભટ્ટ સ્કૂલ આયોજિત ઇનામ વિતરણ અને વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં આજે અલગ અલગ વિદ્યાર્થીઓ જે વર્ષ દરમિયાન એણે કોઈને કોઈ સ્પર્ધામાં સારી રીતે ક્રમ મેળવ્યો એ બધા વિદ્યાર્થીઓને આજે ઇનામ વિતરણ અને એને કોઈને કોઈ રીતે બાળકને વિદ્યા માટે વિદ્યા વિનયતી શોભતે આપણે વિદ્યા માટે બાળકોને જરૂરી જે સામગ્રી હોય પેન્સિલ હોય રબર હોય ફૂટસી ફૂટપટ્ટી હોય આવી બધી જરૂરી વસ્તુઓ પ્રોત્સાહનની સાથે એને આજે વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન કર્યું બાળકીઓનું અને આપણા હિન્દુ સંસ્કૃતિમાં નિયમ સંસ્કૃતિ પ્રમાણે આપણે એક કહેવત છે કે વિદ્યા વિનયથી શોભે છે અને તેમજ યત્ર નારી પુંજતે રમંતે તત્ર દેવતા આ આપણી જે શ્લોક છે એની એને પૂર્તિ કરીને જે રીતના આજે બાળકીઓનું સન્માન કર્યું છે તો આજે આ કાર્યક્રમમાં ખાસ તો ઉપસ્થિત અમારા દેવનારાયણ ટ્રસ્ટના ચેરમેન પરમ પરમપુંજનીય તારાચંદ બાપુની ખાસ ઉપસ્થિતિ હતી અને આજે ખાસ બારડોલીથી પધારે હતા તો એનો પણ આ કાર્યક્રમમાં ખૂબ ખુબ ધન્યવાદ કેમેરામેન હિરેન ની માવત સાથે ચિત્રુડા ગુજરાત ન્યૂઝ સુરત